गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चलो हवे स्वाध्याय पोथीनो दसमु प्रकरण खोली करो। एमां नवमो दाखलो 128 मां पाना पर, 128 मां पाना पर नवमो दाखलो आपेलो छे। नीचेनी संख्याओने दशांश अपूर्णांकना स्वरूपमां लखो, जोजो बराबर दशांश अपूर्णांकमां लखो। તમને સાદા અપૂર્ણાંકમાં સંખ્યા આપેલી છે એને તમારે દશાંશ અપૂર્ણાંકમાં લખવાની છે, તો 5 દશાંશ જો આ રીતે છે, બધા જણા જોઈને સમજી લેજો, અત્યારે લખતા નહીં હોય પછી જ લખવાનું છે, પહેલા સમજી લે। चलो जुओ, आ बधा साडा अपूर्णांक छे। सादो कोने कहेवाय ने दशांश कोने कहेवाय ते पहेला शीखी लेवो। जो अंश अने छेद आवो आवे, ध्यान आपजो, अंश अने छेद वाली संख्या आवे, आवा अपूर्णांक आवे बधा, तो आ साडा अपूर्णांक छे। साडा अपूर्णांकना त्रण प्रकार छे, शुद्ध अपूर्णांक, अशुद्ध अपूर्णांक अने मिश्र संख्या। आमां तमने शुद्ध आवे, आ मिश्र आवे। मिश्र कोने कहेवाय, त्रण अंक होय ने आवी આગળ પૂર્ણાંક હોય ને પાછળ ના હોય, તો આ છે મિશ્ર સંખ્યા। તો આ અશુદ્ધ અપૂર્ણાંક છે, જેમાં અંશ મોટો અને છેદ નાનો હોય તે અશુદ્ધ અપૂર્ણાંક, ને અંશ નાનો અને છેદ મોટો હોય તે શુદ્ધ અપૂર્ણાંક। તો સાદા અપૂર્ણાંકમાં તમને અંશ અને છેદ વાળા અથવા મિશ્ર સંખ્યા આવા અપૂર્ણાંક આવે। આમાંથી તમારે દશાંશ અપૂર્ણાંકમાં લખવાનું છે, દશાંશ એટલે વચ્ચે ટપકુ આવે તે, ખબર છે ને આ તો બધાને। તો જુઓ હવે આપણે આ સાદા માંથી દશાંશમાં કઈ રીતે લખાય તે શીખીએ। આ અપૂર્ણાંક સાદો છે અને આપણે દશાંશમાં લખવો છે। દશાંશમાં લખવા માટે આગળ પૂર્ણાંક છે કે નહીં તે ચેક કરી લેવાનું પહેલા। તો અહીંયા પૂર્ણાંક નથી આવ્યા, બરાબર, જો પૂર્ણાંક નહીં હોય તો શૂન્ય મૂકી દેવું અને પછી તરત જ દશાંશ ચિહ્ન, ને જો પૂર્ણાંક અહીંયા આવ્યા હોય તો આ જ પૂર્ણાંક સંખ્યા તમારે અહીંયા લખવી। પડી ગઈ સમજ? તો અહીંયા પૂર્ણાંક નથી આવ્યા તો શૂન્ય, પછી દશાંશ ચિહ્ન, દશાંશ ચિહ્ન તમારે આ બે સંખ્યાની વચ્ચેના ભાગે નીચે મૂકવાનું, એકદમ ઉપર નથી મૂકવાનું। દશાંશ ચિહ્ન કા મૂકાય? તો કે આવું હોય 5.8, તો 5 અને 8 ની વચ્ચે, પણ વચ્ચેથી નીચેના। ચાલો, તો અહીંયા પૂર્ણાંક નથી એટલે શૂન્ય, પછી દશાંશ ચિહ્ન, હવે છેદ જોવાનું। છેદની સંખ્યા તમારે અહીંયા લખવાની નથી, પણ છેદની સંખ્યા જોઈને એક સંખ્યા કે બે સંખ્યા આવે પોઈન્ટ પછી તે નક્કી કરવાનું છે। તો છેદમાં 10 છે, છેદમાં 10 હોય તો પોઈન્ટ પછી એક સંખ્યા, 10 એટલે દશાંશ એટલે પોઈન્ટ પછી એક સંખ્યા, ને 100 એટલે શતાંશ, અહીં આગલા દાસમાં જોઈ જ ગયેલા છે, શતાંશ હોય તો પોઈન્ટ પછી બે સંખ્યા। તો અહીંયા 10 છે, એક જ સંખ્યા આવે, દશાંશ એટલે પોઈન્ટ પછી એક સંખ્યા લખવાની, તો એ એક સંખ્યા તમારે આ ઉપર લઈ લેવાની, તો 0.5 આ દશાંશ અપૂર્ણાંકમાં લખાઈ ગયું છે ને, સહેલું। હવે જુઓ આ 14ના છેદમાં 100, તો અહીંયા પૂર્ણાંક છે નથી, તો 0 મૂકી ટપ મૂકી દીધું। હવે આ 100 કે 10 તમારે અહીંયા લખવાના નથી, છેદની સંખ્યા લખવાની હોતી નથી, પણ એને કાઢી રાખવાના, એને જોઈને પોઈન્ટ પછી લખવાનું। ચાલો, તો 100 છે તો પોઈન્ટ પછી કેટલા આવે? શતાંશ છે, શતાંશ એટલે પોઈન્ટ પછી બે સંખ્યા, તો એ બે સંખ્યા આ જ હોય। ચાલો, ની આગળ હોય તો શું કરવાનું? એક શૂન્ય હોય તો પોઈન્ટ પછી એક સંખ્યા, બે શૂન્ય હોય તો પોઈન્ટ પછી બે સંખ્યા। ચાલો, ત્રીજી જો આગળ પૂર્ણાંક છે નથી, તો 0 મૂકીને ટપકું મૂકી દે। છેદમાં 100 છે તો પોઈન્ટ પછી કેટલી આવશે? 2, તો અહીંયા એક જ આપી છે, તો એક જ આપી હોય તો આગળ એક શૂન્ય મૂકીને 2 બનાવી, 0.8, 0.08, પાછળ શૂન્ય નહીં મૂકવાનું, નહીં તો 80 થઈ જાય। ચાલો, આમાં પણ આગળ સંખ્યા નથી એટલે 0.0, છેદમાં 100 છે એટલે કેટલા લેવાના? 3, 2 ઠીક,
થઈ ગયું. હવે આમાં જો આમાં આગળ બે આપ્યા છે, પૂર્ણાંકમાં બે આપ્યા છે તો આપણે શૂન્ય નહીં મૂકી શકીએ, આપણે એ બે ને લખવા પડે. બે પોઈન્ટ પછી છેદમાં જો કેટલા છે, સો, એટલે પોઈન્ટ પછી આપણે બે સંખ્યા કરવાની, તો અહીંયા સાત એકલા છે તો આપણે શૂન્ય સાત. જો આ બધામાં ઝીરો મૂક્યા કેમ કે આ બધામાં પૂર્ણાંક નથી. હવે બધામાં પૂર્ણાંક કઈ રીતે આવે છે, કઈ રીતે મૂકવાના જોતા જજો. બે પૂર્ણાંક ઝીરો સાત. હવે આમાં આગળ ચાર છે તો ચાર મૂકી દો, પછી ટપ ચાર પૂર્ણાંક અઠાવીસ ના છેદમાં સો, છેદમાં સો છે એટલે પોઈન્ટ પછી બે સંખ્યા લેવાની, આ બે આપેલી છે અઠાવીસ, ચાર પોઈન્ટ અઠાવીસ. હવે આ જો આમાં તમારે લખવાની ઉતાવળ નહીં કરતા, કેમ કે આમાં જો છેદમાં દસ છે, છેદમાં દસ હોય તો પોઈન્ટ પછી એક જ સંખ્યા આવે. આપણે અત્યાર સુધી આવું શીખ્યા છે કે છેદમાં દસ છે એટલે પોઈન્ટ પછી એક જ સંખ્યા આવે, ને એ એક સંખ્યા આપણે આ જ લેવાની. તો અહીંયા તો ત્રણ સંખ્યા છે તો કઈ રીતે લખીશું, તો કઈ વાંધો નહીં, આને શું કરવાનું, આમાં આગળ ઝીરો નહીં મૂકવાનું. આવું થાય ત્યારે આગળ પૂર્ણાંક નથી મૂકવાનું, આ ત્રણસો ને બાર માંથી જ આપણે છૂટા પાડી દેવાના છે. તો ત્રણસો બાર ને લખી દીધા, હવે છેદમાં દસ છે એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવશે, એક જ આવશે, તો એક સંખ્યા પછી એટલે એકત્રીસ પોઈન્ટ. જો આવું થાય તો આગળ શૂન્ય નહીં મૂકવાનું, ખ્યાલ આવ્યો. ત્રણસો બાર બેઠા મૂકી દીધા, હવે છેદમાં દસ છે એટલે પોઈન્ટ પછી એક જ સંખ્યા લેવાની આવે, તો એક સંખ્યા પછી ટપકું મુકાઈ દે એટલે છૂટી સંખ્યા થઈ જાય એકત્રીસ પોઈન્ટ બે. ચાલો આમાં જો ચોવીસ ગુણા ત્રણ ના છેદમાં દસ, ચોવીસ આગળ છે તો આપણે અહીંયા ચોવીસ મૂકીને ટપકું મૂકી દેવું, બરાબર. ચોવીસ ગુણા હવે છેદમાં દસ છે તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવે, એક જ સંખ્યા આવે, ને એ એક સંખ્યા છે ત્રણ. હા, તો ચોવીસ પૂર્ણાંક ત્રણ. આ રીતે આપણે સાડા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં લખી શકીએ. સમજ પડી બધાને? હવે પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર દસ છે, એમાં તમારે નીચેની સંખ્યાને શુદ્ધ અપૂર્ણાંકમાં લખવાની છે. કયા અપૂર્ણાંકમાં લખવાની છે? શુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંકમાં લખવાની હોય તો અંશ નાનો આવે ને છેદ મોટો આવે, એટલું ધ્યાનમાં રાખવાનું. ચાલો હું સંખ્યા લખી લઉં છું, જોજો. ચાલો શુદ્ધમાં લખવાની છે, આ બધા અપૂર્ણાંક આપેલા છે એમાં જો બધામાં આગળ જીરો. કેમ? તો કે આગળ જો સંખ્યા આપે ને તો મિશ્ર બની જાય. આપણે જ્યારે લખીએ ને આગળ જો સંખ્યા આપેલી હોય તો મિશ્ર સંખ્યા બની જાય. આગળ જીરો આવે તો જ અહીંયા શુદ્ધ અપૂર્ણાંક લખાય. એટલે આને શુદ્ધમાં કઈ રીતે લખાય? જો પોઈન્ટ પછી આ શું જીરો ન લખવાનો, તડી પોઈન્ટ પછી ત્રણ છે, એક જ સંખ્યા છે, તો એકના એક જ સંખ્યા હોય તો છેદમાં દસ, બે સંખ્યા હોય તો છેદમાં સો મૂકી દેવાના. તો ત્રણના છેદમાં દસ, હવે અહીંયા બે સંખ્યા છે, છેતાલીસના છેદમાં સો. આ શુદ્ધ અપૂર્ણાંક થયા. કઈ રીતે શુદ્ધ થાય? અંશ નાનો અને છેદ મોટો. અંશમાં નાની સંખ્યા છે, છેદમાં મોટી સંખ્યા છે. આમાં પણ જુઓ, અંશ મોટો નાનો છે, છેદ મોટો છે. હવે આ લખો, જીરો આઠ છે તો તમે એકલો આઠ લખી શકો, પણ છેદમાં કેટલા મૂકવાના? અને એ દસ ની અને છેદમાં સો, કારણ કે અહીંયા એક સંખ્યા નથી અને આપણે બે સમજવાની, તો આઠના છેદમાં સો. હવે તમે અહીંયા જીરો આઠ લખો કે આઠ લખો, અહીંયા કોઈ ફરક પડતો નથી. આઠના છેદમાં સો, સાડત્રીસના છેદમાં સો. હવે અહીંયા તમે બોલી જાઓ, બોલી શકશો, એકના છેદમાં શું આવશે? સો. કેમ? તો કે બે સંખ્યા છે, બે સંખ્યા હોય તો છેદમાં સો મૂકી દો, એક સંખ્યા હોય તો છેદમાં દસ મૂકી દો, એટલે આ દશાંશ અપૂર્ણાંકમાં શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવાય છે. ચાલો બાણુંના છેદમાં સો, ચાલીસના છેદમાં સો. હવે અહીંયા બેના છેદમાં શું આવશે? હવે તમને આવડવું જ જોઈએ, આ એક સંખ્યા થકી કેટલી સંખ્યા છે?
બે તો બે ના છેદમાં પડી ગઈ સમજ આ શુદ્ધ અપૂર્ણાંકમાં જ્યારે પણ તમને શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું કહે ત્યારે આગળ જે સંખ્યા આપી હોય એ બધામાં જીરો જ આવે ને પછી તમારે પાછળ પોઈન્ટ પછી એક હોય તો 10 મૂકી દેવાના પોઈન્ટ પછી બે હોય તો છેદમાં 100 મૂકી દેવાના પોઈન્ટ પછી બે સંખ્યા છે છેદમાં 100 મૂક્યા જેમાં આવો જીરો આવે તો પણ તમારે બે સમજવાના ચાલો થઈ ગયું શુદ્ધ અપૂર્ણાંકમાં સમજ પડે છે બધાને હવે આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીએ શુદ્ધ અપૂર્ણાંક પછી આવશે મિશ્રમાં ફેરવો 11મો દાખલો છે મિશ્ર સંખ્યામાં રૂપાંતર કરવાનું છે મિશ્રમાં એટલે 3 થાય હું તમને બતાવું છું હમણાં જોઈ લેજો ચાલો હવે માટી સમજાવી છે તમને ખ્યાલ આવી જશે ધ્યાન આપો મિશ્રમાં રૂપાંતર કરો મિશ્ર એટલે 3 સંખ્યા થવી જોઈએ એક પૂર્ણાંક અને આ બાજુ શુદ્ધ પૂર્ણાંક થઈ જશે બરાબર જો 3 × 7 = 10 અને વાંચો પહેલા કેમ વંચાય 3 × 7 એકલું 7 ની વાંચવાનું 7 પોઈન્ટ પછી પહેલી સંખ્યા હોય તો પાછળ તમારે 10 કરવું પડે ને બે સંખ્યા હોય તો 7 કરવું પડે તો 3 × 7 = 10 તમે જેવું હોય ત્યારે એવું અહીંયા લખી તો જો 3 × 7 = 10 પોઈન્ટ પછી એક સંખ્યાના છેદમાં 10 મૂક્યા આ થઈ મિશ્ર સંખ્યા મિશ્ર એટલે આ પૂર્ણાંક અને આ શુદ્ધ પૂર્ણાંક બેના સરવાળાથી બનતી સંખ્યા સમજ પડી એટલે મિશ્રમાં 3 આવે તમારે ધ્યાનમાં રાખવા ચાલો એ રીતે આ 5 × 3 = 27 બે છે એટલે 27 તો 5 × એટલે 5 3/100 શૂન્ય અહીંયા નહીં લખો તો પણ ચાલે 5 × 3/100 9 × 47/100 હવે સમજ પડે છે બધાને આ મિશ્ર થાય મિશ્ર એટલે આ પૂર્ણાંક અને આ શુદ્ધ પૂર્ણાંક બે ભેગી થઈ તેને કહેવાય મિશ્ર 37 × 6/ કેટલા લખીશું એક જ સંખ્યા છે માટે 10 37 × 6/10 25 × 2/100 ચાલો એના પછી જુઓ છઠ્ઠું હવે તમે બોલો જો 8.50 છે તો કેમ લખાશે 8 × 50/100 6.18 × 6/18/100 29 × 29/100 થઈ ગયું જો આ દશાંશ અપૂર્ણાંક એને મિશ્રમાં લેતા મિશ્રમાં લખવા માટે આ બધામાં છેદ મૂકી દીધા આપણે છે ને ને હવે આમાંથી તમને આમાં રૂપાંતર કરવાનું કે એક બધાના છેદ કરી નાખવાના છેદ કરી નાખો ને વચ્ચે પોઈન્ટ મૂકો 100 હોય તો પોઈન્ટ પછી બે સંખ્યા મૂકો 10 હોય તો પોઈન્ટ પછી એક સંખ્યા મૂકો એટલે એક બીજા પર જ આધારિત છે આ દશાંશ અપૂર્ણાંકને મિશ્રમાં રૂપાંતર કર્યું હવે મિશ્રમાંથી દશાંશમાં કરવાનું કઈ તો આવું થાય 3.7 દશાંશ છે આ મિશ્ર છે અને દશાંશમાં લખવાનું હોય તો આ રીતે લખો તેમાં તમારે છેદ કરી નાખવાનું ને આને મિશ્રમાં લખો તો છેદ મૂકી દેવાનો હવે આવો દાખલા નંબર 12 દશાંશ સ્વરૂપની સંખ્યા દ્વારા ખાલી જગ્યા પૂરો ચાલો ખાલી જગ્યા પૂરવાની છે આપણે બોર્ડ પર પડીએ તો જ ખ્યાલ આવશે તમને પહેલું છે 3 + 4 = 10 જો આ પૂર્ણાંક અને આ શુદ્ધ પૂર્ણાંક આ બેના સરવાળાથી બનતી સંખ્યા એટલે મિશ્ર સંખ્યા તો અને પણ આ રીતે બને 3.4/10 વચ્ચેથી વત્તા કરી લઈ ગયા એટલે 3.4/10 અને દશાંશમાં લખાય 3.4
ત્રીજાનો જવાબ તમને આવશે 79.100 છે માટે પોઈન્ટ પછી બે સંખ્યા 83 આપેલા છે તો 79.83 ચોથું પણ એ જ રીતનું છે 4 વત્તા 15 ના છેદમાં 100 તો કઈ રીતે કરીશું 4 ગુણા હવે છેદમાં 100 છે એટલે 15 બેઠા મૂકવાના આ જવાબ 4.15 પાંચમામાં 1.1 કેમ 1.1 આવે કારણ કે પોઈન્ટ પછી એક જ લખાય નીચે 10 છે એટલે 1.1 ત્યાર પછી 15 વત્તા 8 તો 7 15.8 ચાલો આ જવાબ થઈ ગયું હવે આવો 13મો દાખલો ચડતા ક્રમમાં ગોઠવો આ તો તમને પણ આવડશે જાતે ચડતા ક્રમમાં ગોઠવો એક હું સમજાવી દઉં જોઈ લઉં પહેલા ચડતા ક્રમમાં ગોઠવવા માટે તમને પહેલા એ ખબર હોવી જોઈએ કે પહેલા કેવી સંખ્યા લેવાય ચડતા ક્રમમાં ગોઠવવું હોય તો પહેલા નાની સંખ્યા લેવાની અને ઉતરતા ક્રમમાં ગોઠવવું હોય તો પહેલા મોટી સંખ્યા લેવાની ચ ના ઉ મો આ આપણે આગળ પણ શીખેલા છે ચડતા ક્રમમાં ગોઠવવા માટે પહેલા નાની સંખ્યા અને ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે પહેલા મોટી સંખ્યા ની યાદ રહેતું હોય તો ચ ના ઉ મો એમ યાદ રાખવાનું ચ એટલે ચડતો ક્રમ ના એટલે નાની ને ઉ એટલે ઉતરતો ક્રમ ને મો એટલે મોટી તો ચાલો સૌથી પહેલા આપણે એક નંબર હું તમને બતાવી દઉં એટલે તમને આવડશે 6.24 10.5 9.11 અને 7.20 જો આ ચાર અપૂર્ણાંક આપ્યા છે તમને દશાંશ અપૂર્ણાંક છે આને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે એકદમ જ સહેલું છે તો પહેલાં જે નાનો અપૂર્ણાંક હોય તે પહેલાં તો નાનો અપૂર્ણાંક કયો છે આમાં આ 6 અપૂર્ણાંક આ 10 અપૂર્ણાંક આ 9 અપૂર્ણાંક અને આ 7 તો નાનામાં નાનો આવશે 6.24 તો એ પહેલાં આના પછી 7.20 આના પછી 8 ત્યાર પછી આવશે 9.11 અને ત્યાર પછી આવશે 10.5 જો આ ચડતા ક્રમમાં થઈ ગયું 6 7 9 અને 10 બરાબર ચાલો એ રીતે બીજું છે એમાં તમે બનાવી શકશો પહેલાં કયો આવશે બોલો પહેલાં નાનામાં નાનો અપૂર્ણાંક તો 12.34 ત્યાર પછી 13.29 એના પછી 15.24 અને 16.11 આવડે છે ને ત્રીજું જો ત્રીજામાં બધા 5 છે એટલે બાજુના અંકોને જો બધા જ 5 છે ને તો પહેલા નાના જો 5.3 પછી 5.23 પછી 5.30 અને 5.32 3, 23, 30 અને 32 ચોથું જુઓ ચોથામાં પણ બધામાં પૂર્ણાંક 11 11 આપેલા છે તો પાંચની સંખ્યા જોઈને ગોઠવવાનું તો 11.30 11.34 11.40 અને 11.43 પાંચમું જોઉં એમાં પણ એ જ રીતે છે બધામાં આગળની સંખ્યા સરખી છે તો પાછળ જાઓ 3.08 3.18 3.80 અને 3.81 ચાલો ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયું આ જ પદ્ધતિથી ઉતરતો ક્રમ લેવાનો પણ ઉતરતામાં પહેલાં મોટી એટલે કે આ છેલ્લી હોય તે પહેલાં આ આ બાજુ આવશે ને આ પહેલી છે તો છેલ્લા જશે ઉતરતામાં આગળની મોટી પછી એનાથી બધી ઉતરતા ક્રમમાં હોવી જોઈએ તો 14મા દાખલામાં પહેલાં મોટી શોધી કાઢો તો પહેલાં મોટી આવશે 12.21 પછી 11.44 10.52 અને 8.31 ચાલો બીજામાં હવે તમે શોધી શકશો મોટામાં મોટી છે 19.81 18.81 17.93 અને 16.61 ત્રીજામાં જો બધા 0 છે આગળ એટલે પોઈન્ટની પાછળની સંખ્યા જોઈ લેવ
मोटी गई छे 0.32 0.31 0.23 अने 0.10 चौथू जो चौथा में पण आगळ बधा पांच छे ने तो पांचवी संख्या जो 5.92 पछी 5.91 5.29 अने 5.19 તમે જે રીતે બધી સંખ્યા ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવો છો ને એ જ પ્રમાણે આ ગોઠવવાનું છે પાંચમું જો 4.32 4.22 4.12 અને 4.2 ચાલો બટુ થઈ ગયો એટલે 14 દાખલા હવે ધ્યાન આપો આજના પીરિયડમાં આપણે 14 દાખલા સુધી કરીએ છે હવે જેટલા દાખલા મેં કરાવ્યા એના ફોટા તમને વિડિયોની સાથે પાછળ આવશે તે તમારે જોવાના અને સ્વાધ્યાય પોથીની અંદર સારા અક્ષરે ભૂરી પેનથી બધા દાખલાના જવાબ લખી નાખવાના પડી ગઈ સમજ